જૂનાગઢના કેશોદના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ગરીબ અને ઝૂંપડામાં રહેતા પરિવારના બાળકો માટે ઓફિસ બહારના ગ્રાઉન્ડમાં બાળ ક્રીડાંગણ ઊભું કરાયું તો રખડતા ઢોર માટે કચેરી મેદાનમાં ગૌશાળા બનાવાઈ. આમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમના દ્વારા થઈ રહી છે. જ્યારે ગઈકાલે ગરીબ બાળકોને કપડાંનું વિતરણ કરાયું. પોલીસ તંત્રમાં પણ કોઈ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તે જોવું હોય તો તમારે કેશોદ નાયબ પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લેવી પડે, કારણ કે અહીંના નાયબ પોલીસ અધિક્ષક જે બી ગઢવી પોતાની કચેરીને સંભાળતા સંભાળતા આજે અનોખી સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. તેમની સેવા પ્રવૃત્તિ વિશેની વાત કરવામાં આવે તો તેઓએ કચેરીની બહાર આસપાસના ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકો હિંચકા લસપટ્ટી જેવી રમતથી આનંદ કલોલ કરે તે માટે ઓફિસ બહારની પડતર જગ્યાએ એક બાળકો માટેના સાધનો ફિટ કરી ગરીબ બાળકો બગીચામાં હોય તે કરતાં સારી સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. જ્યાં સવાર સાંજ ઝૂંપડપટ્ટીના બાળકો તમને રમતા જોવા મળે છે, તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ઓફિસ બહાર રખડતા ગોટિયા અને ગાયોની સેવા માટે ગૌશાળા પણ બનાવી છે. ત્યારે કહેવાનું મન થાય છે, જેને સેવા કરવી તેને માટે કોઈ કાર્ય કદી કઠિન હોતું નથી અને ભગવાન આવા સેવાભાવી લોકોની કામગીરી પર નજર પણ રાખતા હોય છે. તેનું ઉદાહરણ લઈએ તો DYSP જેવી ગઢવી તાજેતરમાં દિવાળી સમયે હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા હતા, પરંતુ કુદરત તેમના આઘાતમાંથી બેઠા કરી દીધા હતા. ત્યારે આજે સ્વસ્થ બની તેઓ ફરી ઓફિસે જવા હાજર થયા હતા. તેઓ ફરી ઓહી રફતારની જેમ સેવાકીય પ્રવૃત્તિ ફરી શરૂ કરી દીધી છે. કહેવાય છે ને, સેવાકીય કાર્ય કરવા માટે ગમે તેટલી ઉચ્ચ કક્ષાએ માણસ વધુ ધરાવતા હોય તો પણ તેઓ સમય કાઢી સેવાકીય કાર્ય કરી શકે છે. જેનું ઉદાહરણ આપણે જોઈએ તો કેશોદના નાયબ પોલીસ અધિક્ષક JB ગઢવી સાહેબ પોલીસ અધિક્ષકની કચેરીની બાજુમાં હાલ એક બાળ ક્રીડાંગણ જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે લસરપટ્ટી હિંચકાઓ વગેરેની સગવડતા કરી આપે છે. ત્યાં આખો દી બાળકો કિલોર કરતા હોય છે અને બાજુમાં જ એક ગૌશાળા જ્યાં રખડતી ભટકતી ગાયો અને ખૂટિયાઓને ચારો આપવામાં આવે છે. આમ એક DYSP કક્ષાના પોલીસ અધિકારી જેઓ સતત વ્યસ્ત હોવા છતાં આવી સેવા કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.